નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર તાલુકા ભાજપ દ્વારા માનનીય પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની 99મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા, એમપીએસસીના ચેરમેન મુકેશ પટેલ તેમજ તાલુકા ભાજપના પ્રમુખ કાળુભાઈ નાયક અને મોટી સંખ્યામાં તાલુકાના કાર્યકર્તાઓ રક્તદાન શિબિરમાં ભાગ લઈ રક્તદાન કરી પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. આજરોજ છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીના જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપા કાર્યાલય પર બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બ્લડ ડોનેટ કર્યું છે. રસિકભાઈ રાઠવા, તાલુકા ભાજપ મહામંત્રી. ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક, કરોડો ભાજપાના કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત, પ્રખર વક્તા, ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની 99મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા યુવા મોરચા છોટાઉદેપુર તાલુકા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જેવા ગ્રામ્ય વિસ્તારમાં સિકલ સેલની બીમારી, થેલેસેમિયા જેવા રોગ અને અકસ્માતને કારણે અનેકવાર રક્તની જરૂરિયાતને ધ્યાનમાં લઈને યુવા મોરચાની ટીમ એ રક્તદાનનું શિબિરનું આયોજન કરીને સમાજ સેવાનું, લોકોની સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એ બદલ સર્વેને અભિનંદન અને સાચા અર્થમાં શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિની આ પ્રકારે સેવાકીય પ્રવૃત્તિ કરીને ઉજવણી કરવામાં આવી છે. મુકેશ રાઠવા, પ્રદેશ ઉપપ્રમુખ યુવા મોરચા.